નમસ્કાર મિત્રો, દેવાયત ખબરને લઈને અગત્યના સમાચાર આવી રહ્યા છે. સોશિયલ મીડિયાની અંદર દેવાયત ખબરને લઈને પવન તેમનું જામીન થશે અને મામલો ચર્ચામાં ચાલી રહ્યો છે. દેવાયત ખબરને લઈને સોશિયલ મીડિયાની અંદર 307 કલમને લઈને ખૂબ જ રીતે FIR થયા છે. શું આ 307 કલમ હકીકત છે? શું હકીકતમાં દેવાયત ખબર ઉપર 307 કલમ થઈ છે? દેવાયત ખબરના વકીલ અને દેવાયત સાથે બંને લોકો એટલે કે કુલ ટોટલ 3 વ્યક્તિ મયુરસિંહ રાણાને મારામારીમાં સાથે હતા. દેવાયત ખબરના વકીલ તરીકે દેવાયત ખબરના વકીલ ઉત્સવ દવે છે. દેવાયત ખબરના વકીલનો એવો પણ દાવો છે કે 307 કલમ દેવાયત ખબર ઉપર નથી લાગતી, કારણ કે જે વ્યક્તિને ખૂબ જ રીતે ઈજા થઈ હોય અને જે વ્યક્તિનું મર્ડર એટલે જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો તે વ્યક્તિને 307 કલમ લાગે છે. તો વકીલનો એવો પણ દાવો છે કે દેવાયત ખબર ઉપર 307 કલમ નથી લાગી, કારણ કે CCTV ફૂટેજના માધ્યમથી વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે દેવાયત ખબર અને 3 વ્યક્તિ જે માર મારી રહ્યા છે એમાં વકીલનું એવું કહેવું છે, પણ એમાં દેવાયત ખબર નથી. કે બીજા નંબરમાં દેવાયત ખબરે જે એમ કે આ માર મારવામાં આવ્યા છે તે મારમાં બહુ જ રીતે ઈજા નથી પહોંચી, એટલે તે માટે 307 કલમ નથી લાગતી. અને ખાસ કરીને મિત્રો, તમે તમારા તમામ નવા વિડીયો જોવા માંગતા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો.